શું મુસીબત છે આ? આ તે કેવો દર્દી? પપ્પા જીને ચપ્પુ બતાવવાથી શરૂઆત કરી હતી અને આત્મહત્યા સુધીના વિચારો કરે છે. એટલે કે એ માણસ કોઈનું પણ ખૂન કરી શકે, પોતાનું પણ. મારા પરસીમનું તો ઓલરેડી ખૂન કરી જ દીધું છે. બિચારો પાર્થ મારા માટે કેટલો હોશથી લાવ્યો હતો. પાર્થ, પાર્થને ફોન કરીને પૂછી જઉં છું કે આ હાલતમાં શું કરી શકાય. હેલો. હેલો, હા ચારુ, બોલ બોલ. હા પાર્થ, શું કરી રહ્યો છે? લે, તારી સાથે વાત કરી રહ્યો છું. એ મારા કહેવાનો મતલબ છે કે અત્યારે શું કરે છે? અચ્છા, એમ અત્યારે? એમ તો અત્યારે હું આ બગીચામાં આટા મારી રહ્યો છું. અહીંયા તારો પેશન્ટ આખા ઘરને દોડા દોડી કરાવે છે અને તું ત્યાં આરામથી બગીચામાં આટા મારે છે? શરમ આવી જોઈએ તને. ચારુ, હું અહીંયા જલસા નથી કરી રહ્યો. હા, હમણાં જ ઉપર હું બહુ ગંભીર કોન્ફરન્સ અટેન્ડ કરીને આવ્યો છું અને કોન્ફરન્સ છે ને 2 કલાક લાંબી ચાલી. એના લીધે મારા મગજના સ્ક્રૂ ટાઈટ થઈ ગયા છે. તો હવે આને લૂઝ કરવા માટે આ બગીચામાં આટા મારી રહ્યો છું. કેમ? તારું મગજ પગમાં છે કે તું આટા મારી રહ્યો છે? ચારુ, ત્યાં વાહિયા જોક સંભળાવવા મને આ ફોન કર્યો છે. ફોન મૂક, ફોન મૂક. અરે ના ના, સાંભળ. અહીંયા તારો પેશન્ટ એ કાળો કેર વર્તાવી દીધો છે. મારો પેશન્ટ અમિત? હવે શું કર્યું અમિતે? શું કરે છે એ સમજાતી જ નથી. બોલ, તને ખબર છે હમણાં શું થયું? એ વરંડાની પાળી પરથી આત્મહત્યા કરવા માંગતો હતો. એને કેવી રીતે કંટ્રોલ કરવો? ચારુ ચારુ, તું શાંત થઈ જા. જો, અમિતને શાંત કરવા માટે છે ને એક ગોળી જ પૂરતી છે. તું ડોક્ટર થઈને આટલી આસાનીથી પેશન્ટને ગોળી મારવાની સલાહ આપે છે? તાર ચારુ, હું દવાની ગોળીની વાત કરું છું. તું છે ને તારું મગજ નહીં ચલાવ, શાંતિ રાખ એકદમ. હા, અને સાંભળ, આપણા રૂમમાં કબાટ છે ને? કબાટ? હું અહીંયા તારા પેશન્ટની ફરિયાદ કરી રહી છું. ઘરમાં બધા હેરાન છે અને તને કબાટની પડી છે? કબાટ તો ક્યાં જોઈને બીજે ક્યાં જવાનો? ચારુ, મેં તને હમણાં કહ્યું ને કે તું તારું મગજ નહીં ચલાવ, શાંતિ રાખ અને પૂરું સાંભળ. એ કબાટમાં છે ને અમિતની ગોળી છે. અમિતની ગોળી? અરે, એટલે અમિતને આપવા માટેની ગોળી છે ચારુ. તું એમ કે ને ત્યારનો શું ટાઈમ પાસ કરી રહ્યો છે? તું કબાટ ખોલ. હા હા, ખોલું છું. ખોલ્યું કબાટ? હા હા. પણ અહીંયા તો ઘણી બધી ડબ્બીઓ છે. તું શું પાર્ટ ટાઈમ કેમિસ્ટ પણ છે? ચારુ, તે પાછો વાહિયા જોક માર્યો. તું ચૂપ રહીને 2 મિનિટ માટે. હા સાંભળ, હવે બધી જે ડબ્બીઓ છે ને એમાંથી તું જમણી બાજુની પહેલી ડબ્બી ઉપાડ. દેખાય તને? એક મિનિટ, એક મિનિટ. હા હા, દેખાય દેખાય. હા, હવે ડબ્બીને બહાર કાઢ. હા. અરે એક મિનિટ ઊભી તો રે, કબાટ તો બંધ કર. એક મિનિટ. હા, પણ અહીંયા તો ઘણી બધી રંગની ગોળીઓ છે. અરે ભલે ઘણા બધા રંગની ગોળીઓ રહી, તું છે ને એમાંથી ભગવા રંગની ગોળી બહાર કાઢ. ના, નથી દેખાતી. અરે તું બરાબર જો, ચેક કર, હશે જ. એક મિનિટ જો. અહીંયા ગ્રીન રંગની ગોળી છે, વ્હાઇટ રંગની છે, રેડ રંગની છે અને ઓરેન્જ અને બ્લેક રંગ છે, પણ ભગવા રંગ તો છે જ નહીં. ચારુ, તું મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણી છે? હા. અરે ભગવો રંગ એટલે જ ઓરેન્જ રંગ. અને હા, ઓરેન્જ અને બ્લેક એમ મિક્સ કલર હશે. હા હા, સોરી. હા હા, ઠીક છે ઠીક છે. હવે સાંભળ, હવે એ ઓરેન્જ અને બ્લેક જે મિક્સ કલર છે ને એ ગોળી તું અમિત માટે કાઢ. હા, અને પાછી ડબ્બી બંધ કરીને પાછી કબાટમાં મૂકી દે. હા હા, પછી મૂકી દઈશ. પણ આમાંથી જે ગોળી અમિતને આપી દઉં, બરાબર? હા, અને સાંભળ સાંભળ, અમિત જેવી ગોળી લેશે ને તરત આમ શાંત થઈ જશે. પણ હા, એ ગોળી લેવા માટે છે ને બહુ જ નાટક કરશે. અને ગોળી છે ને જરાય લેવી ગમતી નથી. એ તું ચિંતા ન કર પાર, ગોળી ખવડાવી તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. ડાબા હાથનો ખેલ? પણ તું તો રાઈટી છે ને. હવે તું વાહિયા જોક કહીશ. સોરી સોરી સોરી. હા, તો પેલી ઓરેન્જ અને બ્લેક કલરની જે ગોળી છે ને, એક મિનિટ એક મિનિટ. નહીં 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 ચારુ, એક મિનિટ. એ ઓરેન્જ અને બ્લેક ગોળી નહીં, પિંક પિંક. હા, પિંક પિંક કલરની ગોળી કાઢ, કેમ કે ઓરેન્જ અને બ્લેક કલરની ગોળી છે ને એ તો નાઇટમેર માટેની છે. તું પિંક પિંક કલરની ગોળી કાઢ. ઓહો પાર્થ, તું શું કરે છે? હા, પિંક કલરની ગોળી મળી પછી. હા, અને પિંક કલરની. નહીં 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 નહીં, સોરી સોરી ચારુ, એક મિનિટ એક મિનિટ એક મિનિટ. એ પિંક કલરની ગોળી નહીં, એ ગોળીને તું પાછી મૂકી દે, પાછી મૂકી દે ગોળીને. પાર્થ, તું શું કરી રહ્યો છે? હું અહીંયા તારા
પેશન્ટ ની ટ્રીટમેન્ટ માં હેલ્પ કરી રહી છું અને તું મારી ટ્રીટમેન્ટ કરી રહ્યો છે. સોરી 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 ચારુ સોરી, પણ તું જોને કબાટમાં ઓરેન્જ રંગના ઢાંકણા વાળી ડબ્બી દેખાય છે. હા છે, પણ એમાં તો એક જ પ્રકારની ગોળીઓ છે. સફેદ રંગની ગોળી બરાબર? હા 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 સફેદ રંગની છે છે. હા એક્ઝેક્ટલી રાઈટ રાઈટ ચારુ, મારે છે ને તને કહેવું હતું કે ઓરેન્જ રંગની ઢાંકણા વાળી ડબ્બીમાં સફેદ રંગની ગોળી, પણ એના બદલે બોલાઈ ગયું કે ઓરેન્જ રંગની ગોળી. ઓકે હા, હવે આ ફાઇનલ છે ને? હા હા ફાઇનલ ફાઇનલ ફાઇનલ. ઓકે બાય. હા હેલો 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 ચારુ, વધારે વાત કરીશ પાછો ગોળી બદલવા માટે કહેશે, એના કરતા જે હાથમાં આવી છે તે આપી દેવા દે. હા વ્હાઇટ રંગ એટલી સ્વાર્થી છે ચારુ, કામ પત્યું ને તરત ફોન કાપી નાખ્યો. ડોક્ટર પાર્થ. હા આવે 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 સાહેબ આવે. ચારુ 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 ચારુ, જહા આરામથી દીવાલમાં ઘૂસી જા, દેખાતું નથી અહીંયા બેઠી છું. આમ પાછળ સંતાઈને બેસી તો ક્યાંથી દેખાય? ઓહો ઓ મેડમ, તમે જેમ આગળ નીકળી ગયા હું તો ક્યારે ત્યાં જ બેઠી છું. ચાલ હવે એ બધું છોડ, પાર્થ જોડે વાત થઈ. શું કહ્યું એને? હા પાર્થે આ ગોળી આપી છે. અચ્છા ચાલ છોડ. હલો આ છે ને અમિતભાઈ માટે, તે તારા માટે નથી. કેમ અમિતભાઈ નું નામ લખ્યું છે? ના હા તો નેક્સ્ટ ટાઈમ છે ને નામ લખીને આવવાનું. હા બકવાસ પૂરી થઈ ગઈ, હવે આપણે મેઈન મુદ્દા પર આવીએ. ચાલ ચાલ જલ્દી કર. પાર્થે આ ગોળી આપી છે એનાથી અમિતભાઈ છે ને થોડા શાંત રહેશે. બસ કોઈક રીતે આપણે એને આ ગોળી પીવડાવી દેવી જોઈએ. કેમ કોઈક રીતે? અરે બહુ નખરા કરે છે પીવામાં, આમ સહેલાઈથી નથી પીતા. છે 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 મીઠાઈ લાવી છું. મીઠાઈ? તમારી લોટરી લાગી? લાગી મારી લોટરી? પછી મીઠાઈ શું કામ લાવ્યા? હું લોટરી હારી ગયો છું, ઝેર આપો મને. ઝેર? ઝેર પણ છે, લઈ આવ. કઈ ફ્લેવર છે? શું બકવાસ કરે છે, ઘરમાં ઝેર નથી. જે ના હોય તો ઓફર ના કરાય. ના મેં માળિયા પર જોયું તું, એ માળિયા પરનું જે ઝેર છે તે જૂનું છે. આમ વાસી ઝેર કોઈને ના અપાય, એક્સપાયરી ડેટ વીતી ગયેલું ઝેર છે. એવું ઝેરથી આપણું કામ પણ ના થાય ને ખોટે ખોટા માંદા પડાય. હેને અમિતભાઈ, હેને નસીબ ક્યાંય સાથ નથી આપતું. અરે આ ગોળી પીવાથી તમને સારું લાગશે. ગોળી પીવાથી નહીં, હવે તો ગોળી ખાવાથી જ મને સારું લાગશે. હા તો ગોળી ખાઈ લો. અરે ગોળી ખાવાથી એટલે રાઇફલની ગોળી ખાવાથી? ઈ હા, કે આપણા ઘરમાં રિવોલ્વર છે? ના પણ ગોળી તો છે. ગોળી છે? હા હા છે ને, આ રહી ગોળી. આ ગોળી તો હું નેટ લઉં. અરે અમિતભાઈ આમ ના કરો, આમ ખાવા પીવાની વસ્તુને ના ન પડાય. હા અને પેલી કહેવત છે ને કે માંગ્યા વગર તો માં પણ ન પીરસે, અને અહીંયા અહીંયા તમને માંગ્યા વગર ગોળી મળે છે ગોળી. ને તમે કહો છો કે તમારું નસીબ નથી સારું. ઓકે ઓકે ઓકે, જો તમે બંને છે ને એક વાત બહુ શાંતિથી સમજી લો, મને ગોળી લેવી ગમતી નથી એટલે હું ગોળી લેવાનો નથી, ક્લિયર? ઓ શિટ શિટ યાર, મારે કેવું નતું જોઈતું, પણ હવે કેવું જ પડશે કે આ ગોળી. શું શું ગોળી? એ જ કે આ ગોળી લકી ગોળી હતી. એટલે? અરે આ ગોળી ખાવાથી છે ને લક બદલાઈ જાય. ખરેખર? હા તો આ ગોળી ખાવાથી નસીબ ખુલી જાય, માંદા સારા થઈ જાય, સારા ચાલતા થઈ જાય ને ચાલતા દોડતા થઈ જાય. એમ 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 તો આ ગોળી ખાવાથી મારું નસીબ પણ ખુલી જશે અને મને લોટરી લાગી જશે. હા એ જ તો કહું છું ક્યારની. અરે તો પહેલા કહેવાય ને, લાવો લાવો ગોળી આપો લાવો. લાગે છે લાગે છે જરાક નસીબ ખુલતું એવું લાગે છે. ચાલો હવે આ તમારી નણંદ છે ને એકદમ બ્રિલિયન્ટ છે, એકદમ માઇન્ડ બ્લોઇંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અરે થેન્ક યુ તો મારે કેવું જોઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અરે એક મિનિટ અમિત ભાઈ, આ દિશા છે ને એકદમ જુઠ્ઠું બોલે છે.
તમે જે ગોળી ખાધી ને એ કઈ લકી બકી નથી. શું આ ગોળી લકી નથી? એટલે છે કે નથી? એ શું બોલવાની, એની તો બોલતી જ બંધ થઈ ગઈ છે. આ ગોળી હું લાવી હતી, કાર્તે મને કહ્યું હતું તમને આપવા માટે. લગો અમિત સાથે લગો. આ ઉપાડવા મને મદદ કરો. ઉપાડીને તમારો ઉપર ફેંકો છે. ગોળી ખવડાવી દીધી. અમિત, દિશાએ તો તને ફસાવીને દવા પીવડાવી દીધી છે. બોલો પછી શું અમિત મે ફર્યો? ચારુ બેટા, આ વાત સાચી છે? પપ્પાજી, એક્ચ્યુઅલી હું એમ કહેતી હતી કે ચારુ, તો એ જ ઈચ્છે છે કે દિશાની ટ્રાઈક કેવી રીતે ફેલ જાય, પછી ભલે ને આખા પરિવારની બેન્ડ વાગે. ચારુ, આ બહુ ખરાબ કહેવાય. વેરી બેડ, સોરી. ખરેખર ખરેખર ઇટ ઇઝ વેરી બેડ. તારે દિશાના અવગુણો શીખવાની જરૂર નથી બેટા. આ વાતમાં તમે ચારુની સાઈડ નહીં લો. ચોખ્ખી ભૂલ ચારુની જ છે. એમાં નવી વાત શું છે? દર વખતે ચોખ્ખી ભૂલ તારી અથવા તો ચારુની જ તો હોય છે. બસ હવે બસ, આપણે આમ જ અંદરો અંદર ઝઘડ્યા કરશું કે પછી આ અમિતનું પણ કંઈક કરશું? ખરેખર મમ્મી, આજે મને સમજાય છે કે બિચારો પાર્થનું કામ કેટલું અઘરું હશે. હા, આ વાત સાથે હું પણ એગ્રી કરું છું. બિચારો પાર્થ રોજ આવા પેશન્ટોને સહન કરતો હશે. ખરેખર, અરે આપણે તો એક પેશન્ટથી કંટાળ્યા. પાર્થ બિચારો તો રોજ આવા કેટલાય પેશન્ટ્સને હેન્ડલ કરતો હશે. અરે હવે તો બાકી શું રહ્યું છે અમિતના ઉપાય માટે? આપણને જેટલું આવડતું હતું એ તો બધું આપણે કરી ચૂક્યા. પાર્થ આવે ત્યાં સુધી આપણે કેવી રીતે સહન કરીશું? આપણે અમિતને બીજા કોઈ ડોક્ટર પાસે લઈ જઈએ તો? ના 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 ના, એવું ના કરાય. એવું કરશું ને તો બિચારા પાર્થની આપણું બદનામ થઈ જશે. આપણાથી એવું ના કરાય કાઈ. તો પછી દિશા બેટા, તારી પાસે બીજો કોઈ ઉપાય છે? અમિતની હાલત છે ને વધારે ખરાબ થતી જાય છે. એનું કારણ એ છે કે એ લોટરીનો જુગાર રમે છે અને એમાં કાયમ હારતો જાય છે. જીતવાની આશામાં એ પાછો જુગાર રમે ને ફરી હારી જાય. ફરી રમે ને ફરી હારે. ફરી રમે, ફરી હારે, ફરી રમે, ફરી હારે. ઓ હેલો, આગળ વધ. હા હા, લે. આમ આ ચક્રવ્યૂહમાં છે ને એ વધુ ને વધુ નિરાશ થતો જાય છે. એકાદ વાર જો એ લોટરી જીતી જાય તો કંઈક ફરક પડે. ચારુની આ વાત વિચારવા જેવી છે. મને આ વાત એકદમ બકવાસ લાગી. આ તને જે વાત બકવાસ લાગે છે ને તે બહુ મોટા સાયકોલોજિસ્ટ સિમરન સિગ્મોઇડ ફ્રાઇડ, ના ના, સિગ્મોઇડ ફ્રોઇડે કહી છે. ઓ હેલો, પેલા બોલતા શીખ. અને એ છે ને બહુ મોટા સાયકોલોજિસ્ટ છે ફ્રોઇડ, અને તું છે ને બહુ મોટી ફ્રોડ છે ફ્રોડ. જો દિશા, જે ભૂલ મે કરી છે ને તે તું ભૂલ ફરી કરી રહી છે. જાજા હવે, મારી તો ભૂલ છે ને તારા સારા કામ કરતા પણ વધારે બેટર હોય છે. દિશા, અત્યારે તું મારું અપમાન કરવા મહાન સાયકોલોજિસ્ટ ફ્રોઇડ નું અપમાન કરી રહી છે. હે, તારું અપમાન કરવાની કોઈ જરૂર નથી ચારુ, કારણ કે તું જે કંઈ પણ કરતી હોય છે ને એનાથી તારું સ્ટેન્ડર્ડ આપોઆપ ડાઉન થઈ જાય છે. તો પછી તું આખો દિવસ મારી સાથે ઝઘડો કરવામાં કેમ ટાઈમ વેડફે છે? ઓ યે, મારી પાસે ફાલતુ ટાઈમ નથી. તારી એક્ટિવિટી ઉપર ધ્યાન આપવાનું, સમજી?
તારી પાસે છે ને બીજી કોઈ એક્ટિવિટીઝ જ નથી કરવા માટે. અરે શું શું તમે લોકો ફરી શરૂ થઈ ગયા? જુઓ ને પપ્પાજી, હું આ બુક માંથી ઉપાય શોધું છું, પણ આને તો લડવામાં જ ઇન્ટરેસ્ટ છે. પણ તું શું કામ ઉપાય શોધે છે? પોતાની જાતને તો સંભાળી નથી શકતી ને ચાલી પાર્થના પેશન્ટને સંભાળવા. પ્લીઝ ચૂપ રહો તમે બંને. આમ આર્ગ્યુમેન્ટ અંદરો અંદર બંધ કરો, નહીં તો પાર્થ આવે ત્યાં સુધીમાં આખો પરિવાર પાગલખાનું થઈ જશે. સાંભળ્યું? મમ્મીએ શું કહ્યું? આર્ગ્યુમેન્ટ કરવાનું બંધ કર. આર્ગ્યુમેન્ટ હું કરું છું? તું કરે છે, 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 તું કરે છે. યો ચિટિયા કલાઈયા વે, અમે ભી મેરી ચિટિયા કલાઈયા વે, ચિટિયા કલાઈયા વે, અમે ભી મેરી ચિટિયા કલાઈયા વે. લાલ કીડી આ સાયકલ ચલાવે છે કે દોડે છે? ઘંટડી મારી જો ખબર પડશે. અઘરી નો છે, હું માં સાયકલ ચલાવે છે. આ એક તો મારા અઘરા જીજુ, એમના ઘરે અઘરા અઘરા પેશન્ટો આવે, અને એમાં મારા બાપ અઘરા, એમના ઘરે આવેલા અઘરા પેશન્ટો ને અમારા ઘરે લઈ આવે. પેલી બાત જવું કઈ રીતે? હા શોર્ટકટ મળ્યો સર. કોણ આટલી મહેનત કરે? માંડ સાયકલ ઉભી રહી. એ સાયકલ તારી ટોટ ટોટ મારે. ઊંટની નીચેથી માણસ પસાર થાય ને તો ઊંટે ઉભો રહે, સાયકલ નથી ઉભી આપતો. શું દે મરલી મરલી નંદુ નંદેશ, નહીં છોડો, નહીં છોડો તને. સપનામાં મોહમ્મદ અલી આવ્યો છે? આ ભાઈ તો ખરેખર ગુસ્સામાં લાગે છે. સંદીપ બકા બોર્ડર બનાવી લે આ બાજુ, એટલે આ બાજુ તો સલામત. હા તો યુદ્ધના જ મૂડમાં લાગે છે. બોર્ડર ક્રોસ કરવાની દૂરની વાત, આમ તો બોર્ડર જ પતાવી કાઢી. હવે ઉઠાડું આને, ઉઠાડીને કહું કે ભાઈ શાંત થા, હું સંદીપ છું, તારો દુશ્મન નથી, અને આ છે ને પલંગ છે, બોર્ડર નથી. આ જાઓ, જિસને ભી છઠ્ઠી કા દૂધ પિયા આ જાઓ, આજ ફેસલા હોકે રહેગા. ઓહો, આ મોહમ્મદ અલી ગયો, અંસાની દેવલ આવ્યો લાગે છે. શું કરે છે, શું કરે છે? ક્યારે હાથ ચલાવે છે, ક્યારેક મોઢું ચલાવે, તો હવે નાક ચલાવે છે. એ ભાઈ મારે શું કઈ રીતે? એ પકડાઈ ગયો, પકડાઈ ગયો. માર ડાલુંગા, માર ડાલુંગા અલી, નહીં છોડુંગા. પ્લીઝ પ્લીઝ માર ડાલુંગા. એ અલી લ્યા, છોડ મને, માણસ તું મારી નાખી, છોડ છોડ. હોલમાં મમ્મી પપ્પા સાથે જઈને સુઈ જાઉં, એમાં જ સમજદારી છે, જવા દે. છોડ લાલ કીડી, મારો તક્યો છે. રે લાલ કીડી છોડ, ઉભો રે, ઉભો રે, ઉભો રે. કૂટ અલી, 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 તો નહીં તો તારી કમી સહી યાલી. મમ્મી પપ્પા, હું કઈ કહેવા આવી છું, કોઈક ના કોઈક બહાને, કોઈ શરત માં કે કોઈ રમત માં આપણે અમિત ને જીતાડવાનો છે, તો જ એ કાબુ માં રહેશે.
જ્યાં સુધી પાર્થ નથી આવતો ત્યાં સુધી એને શાંતિથી રાખવાનો આ જ એક રસ્તો છે. હા હો, એ અમિતનું કામ કરો. કાલે રાતના બચાડા ચકુડાની બેન રગાડી દીધી હતી.